તો આ તરફ મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ ખેતી ખૂબ જ સારી હોવાનો ખેતીવાડી વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો. જો ખેતીવાડી વિભાગની વાત માનીએ તો જિલ્લામાં રવિ ખેતીનું સરેરાશ વાવેતર 1.70 લાખ હેક્ટર છે, જેની સામે ચાલુ વર્ષે 1.75 લાખ હેક્ટર વાવેતર નોંધાયું. આમ મહેસાણા જિલ્લામાં સરેરાશ વાવેતર કરતાં 5000 હેક્ટર જમીનમાં રવિ ખેતીનું વધુ વાવેતર થયું, જેને કારણે ઘઉં, રાયડો, તમાકુ, બટાકા અને ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે સારા ચોમાસાના કારણે બહુચરાજી કડી અને સતલાસણા તાલુકાની બંજર માનવામાં આવતી જમીન ઉપર વાવેતર રવિ ખેતીથી થવાથી મહેસાણા જિલ્લામાં રવિ ખેતીના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. એમ કહી શકાય કે ગયા વર્ષ કરતાં 5000 હેક્ટર વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળેલ છે. એટલે કે સરેરાશ વાવેતર વિસ્તાર ગત વર્ષે 1,70,000 હેક્ટરમાં થયેલું હતું, જે ચાલુ સાલે 1,75,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે, જેમાં મુખ્યત્વે આપણા જિલ્લામાં ઘઉં, ઘાસચારો, રાઈ, બટાકા, તમાકુ જેવા પાકોનું વાવેતર થાય છે. જે પ્રમાણે વરસાદ સારો રહેવાના કારણે જે પાણીના તળ અને ઊંચા હોય એમ કહી શકાય, અને વધારેમાં જે પિયત કેનાલથી મળતું હોય, જેના કારણે આપણું ઘઉંનું વાવેતર વિસ્તાર 1,70,000 હેક્ટરમાં થયેલું છે. કપાસ અને એમ કહી શકાય કે તમાકુ, બટાકા, વરિયાળી જેવા પાકોનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયેલું છે. ગત વર્ષની સરખામણીમાં જોતા આપણા ત્યાં હાલમાં ઘઉં પાક, ઘાસચારા પાકનું વાવેતર અને સાથે સાથે તમાકુ પાકનું વાવેતર વધારે થયેલ છે.